गुड मॉर्निंग स्टूडेंट्स, क्लास सिक्स बुक नंबर टू लेसन नंबर वन शरीर ना अंगों पार्ट्स ऑफ बॉडी। तो बाळको तमे शरीर ना अंगों विषे तमे जाणता हशो, तेमने अंग्रेजी में तमे नाम पण जाणता हशो, तो तमारे गुजराती में तेमने नाम कई रीते उच्चार थाय छे, कई रीते बोलाय छे ते तमारे जाणवानुं छे। तो बाळको आपणा शरीर ना अंगों आपणने कई रीते कार्य करे छे अने कई रीते उपयोगी छे तेना विषे आपणे थोड़ी टूंकमां माहिती मेळवीए। तो बाळको सौ प्रथम मैं एक बाळकनुं चित्र अहीं दोरेलुं छे। तो सर्वप्रथम छे वात। तो वात माथानो रक्षण करे छे, माथुं एटले के हेड, हेड आपणा मगजनुं रक्षण करे छे। कान मतलब ईयर, कान आपणा आपणने अवाज सांभळवामां काम लागे छे। डोक एटले के नेक, नेक आपणने आजूबाजू जोवामां अने ऊपर नीचे जोवामां मददरूप थाय छे। खभो एटले के शोल्ડર, ખભો આપણને વજન ઊંચકવા માટે ખૂબ ઉપયોગી છે। હાથ એટલે કે હેન્ડ, હાથ દ્વારા આપણે ગમે તે કાર્ય કરી શકીએ છીએ। આંગળીઓ એટલે કે ફિંગર્સ, ફિંગર્સ આપણને કોઈ વસ્તુ ઊંચકવામાં, વજન ઊંચકવામાં મદદરૂપ થાય છે। ઘૂંટણ એટલે કે ની, ઘૂંટણ આપણા પગને વાળવા માટે ઉપયોગી થાય છે। જોઈએ બાળકો, આંખ એટલે કે આઈ, આંખ દ્વારા આપણે અહીંથી સુંદર દ્રશ્યો જોઈ શકીએ છીએ। નોઝ એટલે કે નાક, નાક આપણને ગંધ, સુગંધ પારખવામાં, સૂંઘવામાં કામ લાગે છે। લિપ્સ એટલે કે હોઠ, હોઠ દ્વારા આપણે સારી રીતે ઉચ્ચારણ કરી શકીએ છીએ, સારી રીતે બોલી શકીએ છીએ। માઉથ એટલે કે મોઢું, માઉથ દ્વારા આપણે ખાવાનો ખોરાક ખાઈ શકીએ છીએ। એલ્બો એટલે કે કોણી, એલ્બોથી આપણે આપણો હાથ વાળી શકીએ છીએ। સ્ટમક એટલે કે પેટ, પેટ આપણું પચાવવાનું, ખાવાનું પચાવવાનું કામ કરે છે। લેગ્સ એટલે કે પગ, પગ દ્વારા આપણે સારી રીતે ચાલી શકીએ છીએ। હીલ એટલે કે એડી, તો એડી દ્વારા ઊભા રહેવામાં મદદરૂપ થાય છે। તો બાળકો આ છે શરીરના અંગોના નામ। તો તમારે આ શરીરના અંગોના નામ યાદ રાખવાના છે, ત્યારબાદ જે તમારું પાઠ્યપુસ્તક છે બુક નંબર ટુ તેની અંદર તેનું સ્વાધ્યાય લેખન પણ કરવાનું છે। એ તમારે એસાઇનમેન્ટ રૂપે ઘરે બેસીને તેનું લેખન કાર્ય કરવાનું રહેશે। એના જે પ્રશ્નોના જે જવાબ છે હું તમને એસાઇનમેન્ટ તરીકે મોકલીશ, તમારે ઘરે બેસીને તેનું લેખન કાર્ય કરવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ।